નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ચાલુ થઈ ચૂકી છે તેની. અહીંયા છે શું છે મેટ્રોની પ્રાઇસ, કયા કયા સ્ટેશન ચાલુ થયા છે અને ગાંધીનગરમાં કઈ જગ્યા સુધી મેટ્રો જાય છે, પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂરથી જરૂર જોજો. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો સેક્ટર 1 ગાંધીનગર સુધી અત્યારે મેટ્રો ચાલુ થઈ ચૂકી છે. માર્ચમાં મંદિર સુધી અત્યારે મેટ્રો ચાલુ નથી. આ તમે જોડો સેક્ટર 1 ગાંધીનગર સુધી તમારે આવવું હોય તો તમે મેટ્રો દ્વારા આવી શકો છો. તમે આ જોઈ રહ્યા છો સેક્ટર 1નું કંઈક સ્ટેશન તમને આવું જોવા મળવાનું છે, કંઈક મેટ્રો સ્ટેશન આવું બનાવવામાં આવ્યું છે. અંદર કેટલાક ફોટોઝ આપણા તમને જોવા મળશે, જે છે રાણી કી વાવ છે પાટણની, તે અલગ અલગ ફોટા થ્રુ દોરેલા પણ તમને જોવા મળી જવાના છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો ગાંધીનગર અને અમદાવાદ મેટ્રો જે ચાલવાની છે પૂરો મેપ આપવામાં આવેલો છે, પરંતુ ગાંધીનગરની પૂરી મેટ્રો ચાલુ નથી અત્યારે. આ ટાઈમ તમે જોઈ રહ્યા છો ત્યારે 6-8 ટ્રેનો અવર જવર કરતી હોય છે, તે ટાઈમિંગ તમે જોઈ લેજો. તમે ઓનલાઈન ટિકિટ લીધું તો કંઈક આવી રીતે લઈ શકો છો. અહીંયા તમે સિલેક્ટ કરી તમને બેગ જતા રહીએ આપણે, તમારી લેંગ્વેજ ચેન્જ કરવી તો કરી શકો, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, જે બી વગેરે. આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ આપણે જવાનું છે રબારી, કોલોની, અમરાઈવાડી, શાહપુર, આ બધા સ્ટેશનનું નામ તમને જોવા મળી જશે. જે બી તમારે સ્ટેશન જવું હોય, આગળના સ્ટેશન અહીંયા પણ આવેલા છે. આપણે જવું છે રબારી કોલોની, તો રબારી કોલોની સિલેક્ટ કરશું. 35 રૂપિયા બતાવશે. અહીંયા આગળ કરશું, અહીંયા બધી ડિટેલ આવી જાય. ક્યાંય જો સેક્ટર 1થી આપણે રબારી કોલોની જઈએ 35 રૂપિયા ટિકિટ ભરવું છે. એક વ્યક્તિ છે, તેટલા વ્યક્તિ એટલે સિલેક્ટ કરી લેવાનું. UPI કરશો એટલે સ્કેન કરવાનો ઓપ્શન આવી જશે. અહીં તો પ્રોસેસ પે કરશો એટલે અને અહીંયાથી તમને ટિકિટ મળી જતી. આ ટિકિટ આપણી પાસે આવી ચૂકી છે. સેક્ટર 1થી તમે જો ગિફ્ટ સિટી જવા માંગતા હો તો 15 રૂપિયા ભાડું તમારે દેવું પડતું હોય છે. જો તમે મોટેરા સ્ટેડિયમ સુધી જતા હો ગાંધીનગરથી, તો તેની માટે તમારે મોટેરા સ્ટેડિયમ સુધીના 20 રૂપિયા ચાર્જ દેવો પડતો હોય છે. દોસ્તો, તમે ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને તરીકેથી લઈ શકો છો. તે ઉપરાંત મેક્સિમમ ભાડું 35 રૂપિયા છે. અને તમે જો નાના છોકરાઓને એનું લઈને આવી રહ્યા છો તો ગાંધીનગરના બધા પ્લેટફોર્મ તૈયાર નથી, તો કાંઈક ઓપન છે, તો તમે આવો તો તમારા છોકરાનું ખાસ ધ્યાન રાખજો. આ તમે જોયો છો મેટ્રો, જે અમદાવાદ મેટ્રો છે તેવી જ આ ગાંધીનગરની મેટ્રો સેમ આવેલી છે. દોસ્તો, તમે જોઈ રહ્યા છો ગાંધીનગર મેટ્રોના બધા સ્ટેશન અત્યારે રેડી નથી, માત્ર કેટલાક જ સ્ટેશનો રેડી છે. તો બધા સ્ટેશનો હજી તૈયાર થઈ ચૂક્યા નથી. જો તમે આવી રહ્યા છો મોટેરા સ્ટેડિયમથી, તો મોટેરા સ્ટેડિયમ ઊભી રહેશે, JNLV ઊભી રહેશે, PDP, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર 1 સુધી તમારે જો આવવું હોય તો તમે મેટ્રો દ્વારા આવી શકો છો. અત્યારે મેટ્રો સ્ટેશન આટલા તૈયાર છે, તો આટલા જ જગ્યાએ તમે ઉતરી શકો છો. દોસ્તો, જો તમારે જવું છે PDPU અથવા તો ગિફ્ટ સિટી, તો તેની માટે તમારે JNLU સ્ટેશન છે ત્યાં ઉતરી જવું પડશે. ત્યાંથી બીજી ટ્રેન તમારે લેવી પડશે, જે PDPU અને ગિફ્ટ સિટી માટે અલગથી જવું પડતું હોય છે. જો તમે આવો છો મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1, તો તમારે એમાં કોઈ ટ્રેન ચેન્જ કરવાની નથી. પરંતુ જો તમારે ગિફ્ટ સિટી જવું હોય તો તમારે JNLU ટ્રેન ચેન્જ કરવી પડશે. આ તમે જોયા છો ટ્રેન પડી જોઈ છે, તરત તમે ઉતરીને બીજી ટ્રેનમાં બેસીને તમે ગિફ્ટ સિટી અથવા તો PDPU જઈ શકો છો. અહીંથી તમે ગિફ્ટ સિટીનો પણ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે. અમે ગિફ્ટ સિટી બાજુ નહોતા ગયા, ટાઈમ એટલો નહોતો, કારણ કે ટ્રેનની ફ્રિકવન્સી પણ બહુ ઓછી હતી, એટલે અમે બધી જગ્યાએ પહોંચી ન થઈ શકેલા. ગિફ્ટ સિટી બાજુ અમે નહોતા ગયા, પરંતુ તમે ગિફ્ટ સિટી બાજુ જાઓ તો ખૂબસૂરત નજારા પણ તમને જોવા મળશે. તે ઉપરાંત જે કેનાલ બ્રિજ ઉપરથી તમે જઈ રહ્યા છો, તો કેનાલનો પણ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાનો છે. દોસ્તો, તમે અમદાવાદ ગાંધી મેટ્રોની સફર કરી રહ્યા છો, તો મેટ્રોમાંથી ખૂબસૂરત ગાંધીનગરના વ્યૂ તમને જોવા મળવાના છે. કેટલાક વ્યૂ તમને મેં બતાવ્યા છે, તો તે જોઈ લેજો. દોસ્તો, તમે અમદાવાદ મેટ્રોથી ગાંધીનગર મેટ્રો સુધી આસાનીથી પહોંચી શકો છો.
અમદાવાદથી વસ્ત્ર ગામથી, તે ઉપરાંત તમે આવેલો થલતેલ ગામથી, તો તમારે ઓલા એકો જે ચેન્જ કરતા હોય, જે ચેન્જ કરવી પડતી હોય છે મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચવા માટે, તે ઉપરાંત એપીએમસીથી અમે આવો છો, તો મોટેરા સ્ટેડિયમથી તમારે ગાંધીનગર માટે ચેન્જ કરવી પડતી હોય છે. મોટેરા સ્ટેડિયમ સુધી અત્યારે ટ્રેન ચાલુ છે, ત્યાંથી તમારે ટ્રેન ચેન્જ કરવાની છે જે ગાંધીનગર સુધી જતી હોય છે. જો તમે ગાંધીનગર જઈ રહ્યા છો તો ડાયરેક્ટ તમને ટ્રેન મળી રહેશે મોટેરા સ્ટેડિયમ સુધી. જો તમારે ગિફ્ટ સિટી જવું હોય તો ત્યાં મોટેરા તમે ટ્રેન ચેન્જ કરો છો, તે ટ્રેન ફરી એકવાર તમારે ચેન્જ કરવી પડે છે જીએનએલયુ સ્ટેશનથી, ત્યાંથી તમારે ગિફ્ટ સિટીની ટ્રેન અલગથી પકડવી પડતી હોય છે. દોસ્તો, કેવું લાગે તમને મારો આ ગાંધીનગર મેટ્રો સ્ટેશનનો વિડીયો? અને તમે કાંઈ પણ ક્વેરી હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જરૂર લખજો, તો તમે આપ જવાબ આપવાની કોશિશ જરૂરથી જરૂર હું કરીશ. તે ઉપરાંત તમને જો તમારો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરો, તાકી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.